હાય રોહિના શાલિની સેન હેલો ગુડ આફ્ટરનૂન પૂનમ હાય હાય ગુડ ઇવનિંગ વાવ તમારે ગુડ ઇવનિંગ છે પૂનમ બેન ગુડ આફ્ટરનૂન શાલિન દિશા હાય ગુડ આફ્ટરનૂન રિદ્ધિ હેલો મેહુલ હલો દિશા દીદી વાવ તમે દિશા દીદીને હેલો કહો છો હાય દિશા દીદી હેલો હું પણ કહી દઉં મેહુલ ગુડ આફ્ટરનૂન પ્રિયા જય સ્વામિનારાયણ વાવ ઠંડુ પણ લાવ્યા છો દિશા સોરી મેમ હું અડધેથી જતી રહીશ કેમ કે આજે બી એની મેન્ટી છે ને હજી મેં વાંચ્યું નથી ઓહો મેન્ટીને વાંચ્યું નથી તમે સવારે તો મેં તમને કહી દીધું હતું વાંચીને આવજો એમ સવારે ચેપ્ટર પણ કહી દીધા ભાઈ મેહુલભાઈ કહે છે ચૂટકી દીદી ચાલુ કરો ને હા ચૂટકી દીદીએ જો ચાલુ કરી દીધું હાય એકવાર વિદ્યાકુલમાં જઈ મીટિંગ કરી લઈએ નહીં તો કહેશે સંભળાવશે ઓહો મેહુલ ભાઈ તમે અહીંયા પણ કૂદકો માર્યો છે અહીંયા પણ હાય કહી દીધો હાય મેહુલ મયંક હેલો સોનલ હાય આશા હાય ચલો આમાંથી આશાબેન એક નવા છે બાકી બધા સ્ટુડન્ટ તો કાલે પણ હતા મયંકભાઈ પણ નવા સ્ટુડન્ટ લાગે છે અત્યારે હાલના દિવસમાં કાલે તો નહોતા તો કાલે તમે જોયું હતું ચેન્ધ બોઇઝ થ્રી દસમા ધોરણનું હવે તમારે જોવાનું છે ચેન્ધ બોઇઝ અગિયારમાં ધોરણનું બરાબર ને ચાલો શરૂઆત કરીએ ધ બોઇઝ નંબર થ્રી ફટાફટ આપણે લેક્ચર જેમ બને એમ વહેલો પૂરો કરીએ એટલે તમારે બી એની જે તૈયારી કરવાની છે એ તૈયારી તમે કરી શકો મારો લેક્ચર તમે અધૂરો મૂકીને જાઓ તો પછી મને ખોટું લાગે એટલે એવું નથી કરવું આપણે હું વહેલાં પૂરો કરી દઉં સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આપણે ચેન્જ ધોઇઝ ટુમાં જોઈ ગયા હવે આજે આપણે જોવાના છે શેલ વિલ મોડલ એમેઝાર અને વોઝવર એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ અને એની સાથે સાદો ભવિષ્યકાળ પણ જોવાના છીએ શેલ વિલ સાદો ભવિષ્યકાળ મોડલ ઓક્ઝલરી જે ત્રણેય કાળમાં યુઝ થાય અલગ અલગ શબ્દ ત્રણેય કાળમાં યુઝ થાય સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં કેન હોય તો વર્તમાનકાળમાં ઉપયોગ થાય કુડ હોય તો એનું ભૂતકાળમાં થાય અને શેલ વિલને પણ મોડલ ઝોલરી કહેવાય એટલે શેલ વિલ જેનો ઉપયોગ થાય છે ભવિષ્યકાળમાં તો એ ત્રણ ટોપિક આપણે એક સાથે શીખવાના છીએ ત્રણ તો નહીં આમ ગણીએ તો બે જ જો આપણે આ બંનેને ભેગા કરી દઈએ એમ ઇઝ આર વોઝ વર પ્લસ વી ફોર એનું તમે પેસ્યુમાં કન્વર્ટ કરો ત્યારે એમ ઇઝ આર વોઝ વર પ્લસ બીઈંગ અને પ્લસ વી ફોરનું જે રૂપ છે એને તમારે કરવાનું છે વી થ્રીનું એટલે કે પાસ્ટ પર્ટિક્યુલર ફોર્મ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ સોલ્વ કરીએ જે સ્ટેપ છે એ સ્ટેપ રાખવાના છે કયા સ્ટેપને ફોલો કરવાના છે સવો આઇડેન્ટિફાઈ કરો ઓળખી બતાવો કયું કયું ટીચર તો એને કહેવાય સબ્જેક્ટ શૂડ ઓક્ઝલરી ફોર્મ ટીચ મેઇન વોબ સચ લેસન ટુ ધ સ્ટુડન્ટ સચ લેસન ટુ ધ સ્ટુડન્ટ હવે મને કોઈ કે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ મેમ અધર વર્ડ હોય તો એને કેમ સમજવું એને ક્યાં લખવું છેલ્લે લખવું કે પછી ક્રિયાપદની સાથે રાખવું તો અહીંયા જુઓ આ જે ટુ જે છે એ ટુ કોની સાથે જોડાયેલો છે ઓબ્જેક્ટ સાથે સચ લેસન્સ કેટલાક એવા પાર્ટ છે ટુ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ માટે તો આ ટુ એ અધર વર્ડ અને ને જોડે છે એટલા માટે આ જે અધર વર્ડ તરીકે ટુ ધ સ્ટુડન્ટ છે એ ટુ ધ સ્ટુડન્ટને તમારે વબ સાથે લખવાનું છે કોની સાથે લખવાનું છે વબ સાથે છતાં આપણે ગુજરાતી કરીને જોઈશું કે એને વબ સાથે લખીએ તો ચાલે કે પછી લાસ્ટમાં લખીએ તો પણ ગુજરાતીમાં કોઈ ફેરફાર નથી પડતો ન પડતો હોય તો લાસ્ટમાં જ રાખવાનું ચેક કરીએ સચ લેશન એના પછીનું સેકન્ડ સ્ટેપ છે ઓબ્જેક્ટને ક્યાં લઈ જવાનું છે સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ તરીકે તમારી પાસે કોણ છે ટીચર તો સચ લેસન્સ આપણે લાવીએ સબ્જેક્ટના સ્થાને હવે લેસન્સ કેવું છે બહુ વચન છે પણ અહીંયા તો જોવાનું નથી કારણ કે કયું ફોર્મ આપેલું છે મોડલ ઓક્ઝલરીનું ફોર્મ આપેલું છે તો મોડલ આપેલું હોય તો એને ત્યાંનું ત્યાં જ રહેવા દેવાનું છે તો શૂડ લખીએ આપણે અહીંયા શૂડ નો શૂડ પછી શૂડ પછી તમારે શું મૂકવાનું છે બી તો મૂકો બી બી પછી કયું ફોર્મ આવશે વી થ્રીનું ફોર્મ તો વબ તરીકે આપણી પાસે છે ટીચ તો ટીચનું વી થ્રીનું ફોર્મ થશે ટોટ બાય કોના દ્વારા ટીચર દ્વારા બાય ટીચર ટુ ધ સ્ટુડન્ટ્સ હવે અહીંયા જે ટુનો ઉપયોગ થયો છે એ ટુનો ઉપયોગ માટે માટે થયો છે એટલા માટે ટુ જે છે ટુ ધ સ્ટુડન્ટ છે એ લાસ્ટમાં નહીં આવે પણ એને ઉચકીને તમારે ક્યાં મૂકી દેવાનું છે ટોટ ટુ ધ સ્ટુડન્ટ બાય ટીચર તો આ લાસ્ટમાં રહેશે નહીં જો થી શબ્દ આવ્યો હોત અથવા તો કંઈક બીજું ગુજરાતી થતું હોય તો એને લાસ્ટમાં રાખો તો ચાલ પણ આને તમારે કોની સાથે જોડી દેવાનું છે ટોટ સાથે એના પછીનું સેકન્ડ જોઈએ આપણે સેકન્ડ સેન્ટેન્સ વોટ કેન યુ ડૂ ટુ મીટ વિથ સચ ચેલેન્જીસ પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન દર્શાવતા શબ્દને તમારે ત્યાં જ રહેવા દેવાનો છે તો વોટને ત્યાં જ રહેવા દઈએ એની હારે આપણે કાંઈ ચાળા કરવાના નથી એના પછી તમને ઓક્ઝલરી ફોર્મ આપેલું છે તો ઓક્ઝલરી ફોર્મને પણ ક્યાં રાખવાનું છે ત્યાં જ રાખો વાત કરીએ બીની કે ભાઈ મોડલ પછી બી આવે તો શું કેન પછી બી મૂકી દેવાનું નહીં યાદ કરો મેં મેં શું કીધું હતું કે વી થ્રીના ફોર્મની આગળ બીને મૂકવાનું છે તો વી થ્રીનું ફોર્મ આપણે જ્યારે મૂકશું ત્યારે બી મૂકશું એના પછી આપણે જઈએ સબ્જેક્ટ આપેલું છે યુ ડુ એ ક્રિયાપદ છે ટુ મીટ વિથ સચ ચેલેન્જીસ ટુ મીટ વિથ સચ ચેલેન્જીસ હવે અહીંયા ઓબ્જેક્ટ ઓળખવો થોડો અઘરો છે ગુજરાતી કરીએ શબ્દનું યુ એટલે તમે ડુ એટલે કરી રહ્યા ટુ મીટ એટલે કે મળવા વિથ સચ ચેલેન્જીસ એટલે કે કેટલાક ચેલેન્જીસને તો વોટ કેન સચ ચેલેન્જીસ સચ ચેલેન્જીસ આપણે સચ ચેલેન્જીસને ઓબ્જેક્ટ તરીકે લઈએ સચ ચેલેન્જીસ એના પછી આપણે બી નું યુઝ કરીશું અને ડો નું વી થ્રીનું ફોર્મ થશે ડન કોના દ્વારા કોના દ્વારા ડન થાય છે ડન બાય અહીંયા બ્લેન્ક હજી છોડીએ કારણ કે હજી એક શબ્દ લખવાનો બાકી છે બાય યુ કયો શબ્દ લખવાનો બાકી છે ટુ મીટ તો ટુ મીટ એ ક્રિયાપદ નથી એને તમારે એમનું રહેવા દેવાનું છે મીટનું મીટ જ મીટનું મેટ કરવાનું નથી વી થ્રીનું ફોર્મ કરતા નહીં મીટ અહીંયા ક્રિયાપદ તરીકે નથી અહીંયા ડુ આપેલું છે એ ક્રિયાપદ તરીકે છે એટલા માટે ટુ મીઠનું રહેશે ટુ મીઠ એના પછીનું સેન્ટેન્સ વેન રોય મેટ વોલ્ટ વેન વેનથી વાક્યની શરૂઆત થઈ છતાં પણ એ પ્રશ્નાર્થ વાક્ય નથી એટલે અહીંયા અલ્પવિરામ પહેલાંના વાક્યને તમારે ગોણ લેવાનું છે અને ગોણ લઈને જે આપેલું છે એનું એ જ મૂકી દેવાનું છે વેન રોય મેટ વોલ્ટ કોમા એના પછીના સેન્ટેન્સમાં પાછો ફેરફાર કરવાનો સબ્જેક્ટને ઓળખીને ઓબ્જેક્ટને ઓળખીને હી સબ્જેક્ટ વોઝ ઓક્ઝલરી ફોર્મ ઇટિંગ આઈનજીવાળું ફોર્મ એટલે તમારે કયા ખાનામાં જવાનું થર્ડ ખાનામાં વોઝ વર્ડ સાથે શું મૂકવાનું છે બીંગ પ્લસ વી ફોરનું તમારે શું કરવાનું છે વી થ્રી ચાલો આ ચેન્જીસ આપણે કરી નાખશું બ્રેડ એન્ડ બટર બ્રેડ એન્ડ બટર તો આ બંને ઓબ્જેક્ટ છે એને અલગ અલગ નથી રાખવાના તો બ્રેડ અને બટરને આપણે લાવીએ કોના સ્થાને સ્થાને બ્રેડ એન્ડ બટર હવે વોઝ આપેલું છે તો અહીંયા વોઝ નહીં મુકાય શું મુકાશે વર વોઝ એટલે મુકાણું હતું કારણ કે અહીંયા હી હતું અહીંયા બે નામ છે બહુવચન છે એટલા માટે અહીંયા વોઝનું થશે વર એની સાથે આઈએનજી વાળું ફોર્મ આવશે બી ઓબ્જેક્ટ તરીકે સબ્જેક્ટ તરીકે આપણી પાસે શું છે હી તો નું શું થશે બાય હિમ ફૂલ સ્ટોપ અને હા અહીંયા લાસ્ટમાં ક્વેશ્ચનમાં કારણ કે સેકન્ડ સેન્ટેન્સ એમાં હતું પ્રશ્નાત્મક લાસ્ટ સેન્ટેન્સ સોલ્વ કરીએ વી આર કટિંગ ડાઉન મોર એન્ડ મોર ટ્રીઝ વી સબ્જેક્ટ આર કટિંગ કયું ફોર્મ છે ઓક્ઝલરી સાથે આઈએનજી ફોર્મ છે એટલે ચાલું વર્તમાન કાળ એના પછી ડાઉન એ આની સાથે જોડાયેલું છે મોર એન્ડ મોર ટ્રીઝ ઓબ્જેક્ટ તો મોર એન્ડ મોર ટ્રીઝને આપણે લાવીએ સબ્જેક્ટના સ્થાને મોર એન્ડ મોર ટ્રીઝ આર આપેલું છે તો આર જ રહેશે આર બીંગ કટનું રહેશે કટ જ કટિંગનું થશે કટ કારણ કે કટનું વિ થ્રીનું ફોર્મ શું થાય કટ કટ ડાઉન બાય કોના દ્વારા બાય અસ સિંગલ સેન્ટેન્સ છે એટલે તમે બાય અસ લખો તો ચાલે પણ જો પેરેગ્રાફ આપેલું હોય અને ત્યાં વી આપેલું હોય સબ્જેક્ટ તરીકે અને ત્યાં તમે બાય અસ નો લખો તો ચાલે આગળ જઈએ આપણે પેરેગ્રાફ તરફ આ તો આપણે સેન્ટેન્સ સોલ્વ કરીએ હવે આપણે સોલ્વ કરીએ પેરેગ્રાફ એ પહેલાં મને કેટલા વિદ્યાર્થીઓએ આન્સર મોકલી દીધા છે એમના પણ ચેક કરી લઈએ હર્ષિતાબેન ચાર ને અઢારે આવ્યા ગુડ ઇવનિંગ હર્ષિતા પ્રણવ પ્રણવભાઈ કહે છે ટીચર મારી ચેટ યુટ્યુબમાં દેખાતા નથી દેખાડતા નથી કાંઈ નહીં તો તમે અહીંયા વિદ્યાકુલમાં આન્સર આપી દો અહીંયા તો દેખાય છે ને અહીંયા હું જોઈ લઈશ પ્રણવભાઈ બાકીના આન્સર નથી આવ્યા મયંક હર્ષિતા યુટ્યુબમાં આપણે એક વખત ચેક કરીએ કેટલા વિદ્યાર્થીઓએ આન્સર આપ્યો વિદ્યાર્થીઓ એક આન્સર આપ્યો છે બ્રેડ એન્ડ બટર વર બીંગ ઇટન બાય હિમ વેન રોય મેટ વોલ્ટ હા આ સેન્ટેન્સ પણ ચાલે તમે વેન વાળો સેન્ટેન્સને લાસ્ટમાં લઈ જાઓ તો પણ ચાલે સરસ દર વખતની જેમ તમે પણ આ વખતે નવું સેન્ટેન્સ બનાવ્યું ગુડ એના પછી મેહુલ મેહુલ કહે છે ભાઈ મેં ઉપર લખી નાખ્યું છે ચેક કરી લેજો રીધિએ આન્સર આપ્યો છે સચ લેસન્સ શુડ બી ટો ટુ ધ સ્ટુડન્ટ બાય ટીચર વોટ કેન સચ ચેલેન્જિસ બી ડન ટુ મીટ બાય યુ ઓકે ગુડ થર્ડ સેન્ટેન્સ બનાવેલું છે વેન રોય મેટ વોલ્ટ બ્રેડ એન્ડ બટર વર બીંગ બાય હિમ ઓકે વર બીંગ તમે અહીંયા કંઈક ભૂલી ગયા છો શું ભૂલી ગયા છો મેઇન વબ ભૂલી ગયા છો લાસ્ટ સેન્ટેન્સમાં મેઇન વર્બ તરીકે અહીંયા છે બટરવાળું સેન્ટેન્સ ક્યાં યુ ક્યાં યુ ક્યાં યુ ક્યાં મળશે મને ઈટ વાળું સેન્ટેન્સ તમે ભૂલી ગયા છો ઈટ વાળું વબ મૂક્યું નથી તમે રિદ્ધિ હેલો બાકી બધું રેડી છે સ્પેલિંગ મિસ્ટેક નથી એના પછી હેત્તલનો પણ આન્સર આવી ગયો ઓકે હેતા નિશા હાય ગુડ આફ્ટરનૂન સોરી ફોર લેટ કાંઈ નહીં આવી તો ગયા ને ચાલો હવે પેરેગ્રાફ સોલ્વ કરવાનો છે મારી સાથે સોલ્વ કરી દેજો ચલો લાસ્ટ સેન્ટેન્સ રિદ્ધિબેનને સુધારીને મોકલી દીધું મોર એન્ડ મોર ટ્રીઝ આઈ બીંગ કટ ડાઉન બાય અસ ઓકે ભાઈ મેહુલ અત્યારે જો વહીવટ કરે છે હા મેહુલ ભાઈ તમે વહીવટ લ્યો દિશા દીદી નો કેટલામો નંબર આવ્યો બરાબર છે આંખના નંબર કે પછી ભણવામાં નંબર તમે કયા નંબર પૂછો છો ચાલો પેરેગ્રાફ સોલ્વ કરીએ પેરેગ્રાફમાં પણ સેન્ટેન્સ વાઇઝ સોલ્વ કરતા જઈએ સૌથી પહેલા રાજ એન્ડ જય બે નામ છે તો બંને નામને સબ્જેક્ટ તરીકે લેવાનું છે એવું નહીં કે ભાઈ બંને નામના અલગ અલગ સેન્ટેન્સ બનાવી દીધા નહીં બંને સબ્જેક્ટ આર પ્લસ વી આઈએનજી ફોર્મ એટલે આર પ્લસ ક્રિયાપદનું વી ફોરનું ફોર્મ કોસ્ટલી ક્લોથિસ તો એને કહેવાય ઓબ્જેક્ટ તો ક્લો જે કોસ્ટલી ક્લોથીસ છે એને તમારે લઈ જવાનું છે સબ્જેક્ટના સ્થાને અને સબ્જેક્ટને લઈ જવાનું છે ઓબ્જેક્ટના સ્થાને હવે હું આ વારા ઘડીએ નહીં બોલું હવે ડાયરેક્ટ હું સોલ્વ કરીશ જો તમને પ્રશ્ન થાય છે કે મેમ અહીંયા બિંગ કેમ આવ્યું આનું બી કેમ થયું બાય કેમ થયું નામમાં ફેરફાર કેમ થયા આ વર્ડ કેમ ન લખ્યું તો એ તમે ચેટ બોક્સમાં કહો પેલું સેન્ટેન્સ હું સોલ્વ કરું કોસ્ટલી ક્લોથીસ આર બી બાય બાયનું થશે બોટ વી વિથ્રીનું ફોર્મ बॉट बाय सब्जेक्ट तरीके राज एंड जय फर्स्ट ऑफ सेकेंड सेंटेंस देर पेरेंट्स आर एडवाइजिंग दैम नॉट टू डू सो देम तो दे आर एडवाइज्ड बाय देर पेरेंट्स not to do so હવે અહીંયા ધ્યાન રાખો નોટ ટુ ડુ સો હવે પ્રશ્ન કરો અહીંયા કે મેમ આને પાછળ જ રાખવાનો આના માટે કોઈ નિયમ છે કે કંઈ નહીં તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી ગયા યાદ હોય તો નોટ ટુ તમે ક્યારે મૂકતા હતા જ્યારે ઉદ્ગાર વાક્યમાં વાક્યની શરૂઆતમાં વાક્ય સોરી ડબલ અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું હોય એ નેગેટિવ હોય અને એ વાક્યને જોડવા માટે તમે શેનો ઉપયોગ કરો છો નોટ ટુનો અને જો વાક્ય હકાર હોય તો એ વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરો છો ટુનો તો નોટ ટુ ટુથી જે વાક્યની શરૂઆત થાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વાક્ય અલગ હોય છે કે નહીં તો આ વાક્ય પણ સેન્ટેન્સથી અલગ છે તો એને તમે છેલ્લે મૂકો એના પછી આપણે થર્ડ સેન્ટેન્સ તરફ જઈએ વાય આર ધે નોટ લિસનિંગ ટુ હિમ તો વાય કારણ હિમ આવશે ત્યારે હિમનું શું થાય વાય ઇઝ હી બિંગ ઓલા પણ મને બિંગ ભૂલાઈ ગયું હોય એવું લાગે છે ફરીથી ચેકલ લઈશું બિંગ લિસનિંગનું રહેશે નોટ નોટ આવશે આગળ

યે આન્સર આપેલો છે આખા પેરેગ્રાફનો આન્સર આપ્યો છે કે છેલ્લું રહેવા દીધું વાયવાળું નહોતું આવડતું કોસ્ટલી ક્લોથીસ આર બીંગ બોટ બાય રાજ એન્ડ જય દે આર એડવાઇઝ બાય ધર પેરેન્ટ્સ નોટ ટુ ડુ સો ઓકે ટીચર બીંગ નથી ટીચર બીંગ હા એ જ મૂકી દીધું ટીચર આર બીંગ ટીચર બીંગ નહીં ટીચર આર બીંગ અને ધે આર બીંગ ટીચર બીંગ નહીં મેહુલભાઈનો આન્સર પણ મળી ગયો છે હા દેખાઈ ગયો કોસ્ટલી ક્લોથિસ આર બીંગ બોટ બાય રાજ એન્ડ જય દે આર બીંગ એડવાઇઝ બાય દેર પેરેન્ટ્સ નોટ ટુ ડુ સો વાય ઇઝ નોટ બિંગ લિસન બાય ધેમ ધેન સ્પેલિંગ મિસ્ટેક છે બાકી ગ્રામેટિકલ મિસ્ટેક તો નથી મેહુલભાઈ તમારામાં દિશાનો આન્સર આવી ગયો નિશા રિદ્ધિ રૂહિના આ રેગ્યુલર સ્ટુડન્ટના આન્સર આવી જાય છે નવા સ્ટુડન્ટના નથી આવતા હેતલ લાઠિયાનો આન્સર પણ આવી ગયો એકવાર આપણે ચેક કરીએ વિદ્યાકુલમાં હર્ષિતા વાય ઇઝ નોટ બીઈંગ લિસ્ન બાય ધેમ મયંકનો આન્સર પણ આવી ગયો એક એક સેન્ટેન્સનો આન્સર મોકલો છો આખા પેરેગ્રાફનો મોકલો એટલે એક સાથે જોવાઈ જાય પ્રણવે આન્સર મોકલ્યો ચેક કરીએ ગ્રામર મિસ્ટેક વાય ઇઝ હી નોટ બીંગ લિસ્ન બાય ધેમ ઓકે અહીંયા સુધીમાં કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછો ગ્રામરને લગતો કે ભાઈ અહીંયા બિંગ કઈ રીતે આવ્યું વોઝ શા માટે મૂક્યું ખાસ કરીને અહીંયા કે ભાઈ આર હતું તો ઈઝ કેમ આવ્યું વાય આર હતું તો એનું ઈઝ કેમ થયું હર્ષિતા કહે છે કે ભાઈ ના નથી પાકુ મયંક હાલો સમજાઈ ગયો મેહુલ દિશા ભાઈ મેહુલ હજી વહીવટ કરે છે હેતુ દીદી કહી દો ને ભાઈ આને કેટલામાં નંબર આવ્યો એ એટલે વહીવટ કરવાનું બંધ કરે કેવો વહીવટ ચાલુ કર્યો જોતો હા પ્રિયા હું ચેક કરી લઈશ તમારા આન્સર ઉપર છે ચાલો હવે પછીનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં મોડલ ઓક્ઝલરી ફોર્મ આપેલું છે જે તમારે હોમવર્કમાં કરવાનું છે શ્યૂડ આપેલું છે શ્યુડ આપેલું હોય એના પછી તમારે બી મૂકવાનું અને વબનું જે ફોર્મ છે વી વન હોય હંમેશા મોડલ ઓક્ઝલરીના સિમ્પલ સેન્ટેન્સમાં મોડલ ઓક્ઝલરી પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ હોય તો એ મૂળ રૂપને તમારે વી થ્રીમાં કન્વર્ટ કરવાનું છે અને બાકીના ફેરફાર જે કરતા હતા એ જ અધર વર્ડને ત્યાં જ રહેવા દેવાનું છે સબ્જેક્ટને લઈ જાઓ ઓબ્જેક્ટના સ્થાને અને ઓબ્જેક્ટને લઈ જાઓ સબ્જેક્ટના સ્થાને બસ આટલું જ ઓકે તો અહીંયા સુધી આપણો લેક્ચર રાખીએ અને હજી તમારી પાસે પંદર મિનિટ છે તો પંદર મિનિટમાં તમારી બીએની તૈયારી કરી નાખો અને ફટાફટ ચારને ને પિસ્તાલીસે ફ્રેશ થઈને આવી જાઓ મેન્ટી ક્વિઝમાં યજ્ઞેશ સર સાથે જાજો ચલો આવજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હર્ષિતા મેમ અમે પણ જોઈન થઈ શકીએ હા બધા જોઈન થઈ શકો